नमस्कार, उल्का सागर विद्या भवन आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, मीर मफत भाई मारो विषय छे संस्कृत विषयांग आत्मश्रद्धा प्रभाव। आत्मश्रद्धा प्रभाव पाठ त्रण धोरण आठ पाठ त्रण में आत्मश्रद्धा प्रभाव એટલે આત્મશ્રદ્ધાનો પ્રભાવ જોઈએ આપણે। પાઠ 3 ની અંદર એકહ બાલક આશિત અંદર ધ્યાન ચોપડીમાં એકહ બાલક આશિત એક બાળક છે। એકહ એટલે એક, બાલક એટલે બાળક, એક બાળક છે, આશિત એટલે છે। तस्य नाम एकलव्य आसीत, तेनु नाम एकलव्य छे। सह एटले के ते धनुविद्यां पठितुं, पठितुं एटले भणवा माटे, पठितुं एटले पठितुं एटले के भणवा माटे। स धन विद्या पठितुं इच्छासि, ते धन विद्या भणवा माटे इच्छे छे। इच्छति एटले इच्छे छे, ते धन विद्या भणवा माटे इच्छे छे। एकदा सह एकवार ते द्रोणाचार्यस समीपम आगच्छति, एकवार ते द्रोणाचार्यनी नजीक आवे छे। समीपम એટલે નજીક, સમીપમ નજીક, તે દ્રોણાચાર્યની નજીક આવે છે। અવદત જ નજીક આવીને બોલે છે, કહે છે, ગુરુદેવ અહમ અપિ ધનવિદ્યા ભવિતું ઈચ્છામિ। गुरुदेव अहम एटले हूँ, अपि एटले पण, धनुधर भवितुं इच्छामि, हूँ धन विद्या भणवा माटे इच्छु छु, हूँ धन विद्या भणवा माटे इच्छु छु। कृपया मां स्वीकुरु, कृपया एटले कृपा करीने, मेहरबानी करीने मने स्वीकारो, मेहरबानी करीने मने स्वीकारो। आचार्य प्रत्यवदत, आचार्य प्रत्यवदत, प्रत्यवदत એટલે વળતો જવાબ, આચાર્ય વળતો જવાબ બોલે છે। પ્રત્યવદત એટલે વળતું બોલવું, પ્રત્યવદત એટલે વળતું બોલવું। પ્રત્યવદત વળતું બોલવું, आचार्य प्रत्यवदत, आचार्य वर्तो जवाब आपे छे, वर्तो बोले छे। अहम कौरवानः पांडवानः च पाठयामि, हूँ अहम एटले हूँ कौरवो अने पांडवों ने भणावुं छु, हूँ कौरवो अने पांडवों ने भणावुं छु। अहम भवत, अहम एटले हूँ, भवत एटले आपनो, भवत एटले आपनो, भवत आपनो, भवतः એટલે કે આપનો। અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકાર્ય કરતુ ન સપ્નોમિ, હું આપને શિષ્ય રૂપે સ્વીકાર કરવા શક્તિમાન નથી। જો અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતુ ન સપ્નોમિ, હું શિષ્ય રૂપે સ્વીકારવા હું તમને શક્તિમાન નથી। શક્નોમી એટલે શક્તિમાન નથી, શક્નોમી। શક્તિમાન નથી, શક્નોમી એટલે કે શક્તિમાન નથી। પરંતુ, જો આપણે ધ્યાન, પરંતુ
आचार्यः प्रतीतस्य श्रद्धा शिथिलता न अभवत। जो अभवत એટલે થયો, શિથિલતા શબ્દ યાદ રાખજો, મોસ્ટ એમ્પી શિથિલતા એટલે ઢીલું, ઢીલી શિથિલતા, જો શિથિલતા શિથિ તો એની અંદર શિથિલા એટલે ઢીલી કે છે। પરંતુ આચાર્ય પ્રતીતસ્ય શ્રદ્ધા શિથિલતા ન અભવત, પરંતુ આચાર્યનું તે શ્રદ્ધા એકદમ ઢીલી ન થઈ। બીજો ફકરો, સહ તે આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અર્ચયત। અર્ચયત એટલે જો જોઈ, અર્ચયત સ આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અર્ચયત। તે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ જોઈ। સહ તે પ્રતિદિનમ મૂર્તિમ અનમત, અનમત એટલે નમન કરવું, અનમત નમન કરવું। સ પ્રતિદિન મૂર્તિમ અનમત, તે નિયમિત દરરોજ મૂર્તિને નમન કરે છે। પ્રાતઃ અરભ્ય સાયકાલેહ પર્યંત, પ્રાતઃ અરભ્ય એટલે કે સવારના સમયમાં, શરૂઆતમાં, સાયકાલમ પર્યંતમ ધન વિદ્યા અભ્યાસમ અક્રોત, સવારમાં અને સાંજે ધન વિદ્યાનો અભ્યાસ કરે છે। સવાર અને સાંજે ધન વિદ્યાનો અભ્યાસ કરે છે। સન્ને સન્ને, સન્ને સન્ને એટલે શું કહે છે, ધીમે ધીમે, સન્ને સન્ને એટલે કે ધીમે ધીમે। સન્ને સન્ને એટલે કે ધીમે ધીમે, સન્ને સન્ને સ ધીમે ધીમે તે કુશળ ધન વિદ્યા અભવત। કે છે કે ધીરે ધીરે એ કુશળ ધન વિદ્યા એ માં હોશિયાર થયો, ધન વિદ્યામાં શીખી ગયો। એકદા તસ્મિન વને એકવાર તે ગુરુદ્રોણ પાંડવે, એકવાર ગુરુદ્રોણ અને પાંડવ કૌરવે એટલે કે કૌરવો ચ સ આગચ્છત। એકવાર ગુરુદ્રોણ, પાંડવો અને કૌરવો એક સાથે આવે છે। એક કુકુર, એક એટલે એક, કુકુરો એટલે કૂતરો, કુકુરો એટલે કૂતરો, કુકુર એટલે કૂતરો। જો એક કુકુર, એક કૂતરો તાન દ્રશવા અભસત, અભસત એટલે ભસવા લાગ્યો, અભસત એટલે ભસવા લાગ્યો, અભવસત। ભસવા લાગ્યો અભસત, અભવસત એટલે કે ભસવા લાગ્યો। એક કુકુર તાન દ્રષ્ટવા અભવસત, એક કૂતરો ભસવા લાગ્યો। અર્જુન ધનુષ્ય ઉત્થાયતિ, જો ઉત્થાપયતિ એટલે ધનુષ્ય એટલે કે ધનુષ, ઉત્થાપયતિ એટલે ઉત્થાપયતિ ધનુષ ઉપાડે છે, ઉત્થા એટલે ઉપાડે છે, ઉત્થાપયતિ એટલે કે ઉપાડે છે। એક કુકુરો તાને દ્રષ્ટવા ભસ, તે એક કૂતરાને જોઈને ભસવા લાગ્યો।
अर्जुन धनुष्य उत्थापयति, अर्जुन धनुष्य उपाड़े छे। तदेव एकलव्य, तेवामा एकलव्य बाणे तस्य पुरुष मुखम अश्वियत, अश्वियत એટલે શિવી દીધું, અશ્વિયત એટલે શિવી દીધું, કુકુરુષ્ય એટલે કૂતરો, મુખમ એટલે મો મોઢું। તદેવ એકલવ્ય, ત્યારે એકલવ્યે બાણ તસ્ય પુરુષ્ય મુખમ અશ્વિયત, ત્યારે એકલવ્ય આ બાણ કૂતરાના મુખમાં શિવી દીધું। મુખમ એટલે મુખ, મુખ અશિવ્યત, શિવી દીધું, શિવી દીધું, અશિવ્યત એટલે શિવી દીધું। तदेव एकलव्य, त्यारे एकलव्ये बाणे तस्य कुकुरस्य मुखम अशिव्यत, त्यारे एकलव्य ते बाण पुत्राना मुखमा शिवी दीदु। द्रोणाचार्य एतत, द्रोणाचार्य त्यारे पालु फेरो, त्यारे दृष्ट्वा तंत्र आगस्त, शू कहे छे के द्रोणाचार्य एतत त्यारे ए वक्ते જોઈને તંત્ર ત્યાં આગચ્છત આવે છે। કૂતરાના મુખમાં જે બાણ શિવી દીધું ત્યારે દ્રોણાચાર્ય એકદમ ત્યાં આવે છે। તચ અપૃષ્યત, તમ ચ અપૃષ્યત, ત્યારે તે પૂછે છે, કહો તો આચાર્ય, કેચે બોલો આચાર્ય, તદાચ દ્રોણાચાર્યતા મૂર્તિ અદૃશ્યત, ત્યારે જો કહે છે કે તદાચ ત્યારે અથવા આપણે દ્રોણાચાર્યની મૂર્તિના દર્શન થયા, દ્રોણાચાર્યની મૂર્તિએ જોઈને આપણે દર્શન થયા। છેલ્લો ફકરો જો પાના નંબર 12 ઉપર, એકલવ્ય गुरु श्रद्धा, एकलव्य गुरु की श्रद्धा, सौ श्रद्धा तो कहे सौ श्रद्धा એટલે કે છે પોતાની શ્રદ્ધા, ચ પ્રતિક અસ્તિ, એકલવ્ય ગુરુ શ્રદ્ધા, સૌ એટલે પોતાની શ્રદ્ધા તે અર્પે છે। એકલવ્ય અસ્માન શિક્ષતિ, શું કહે છે કે તે એકલવ્ય અસ્માન શિક્ષતિ, એકલવ્ય તને શીખવાડે છે, તેને શિક્ષા આપે છે કે સ્વયં જ્યોતિ, એને એવી શિખામણ આપે છે એકલવ્ય, એવી શિક્ષા સાથે એને સમજણ આપે છે કે સ્વયં જ્યોતિ એટલે કે પોતાની જે જ્યોત પ્રકટે એ રીતે સ્વયં પ્રજ્ઞા, સ્વયં એટલે પોતાની રીતે પણ સ્વયં પ્રજ્ઞા ભવતુ, જેમ પોતે દીવડાની જેમ અને પોતે પ્રજ્ઞા ભવતુ, પોતે જ્ઞાન ભવ। યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તહી કોપી સિદ્ધિ દુર્લભ નાસ્તિ, એ માટે આત્મશ્રદ્ધા એ પણ ખરેખર સિદ્ધિ અને ગુણ એ માટે સૌથી ઉત્તમ દુર્લભ છે। અંતરહમ, જો એની અંદર કહે છે અંતરહમ, જો અંતરમ એટલે, અંતરમ એટલે પછી, અંતર અંતરમ એટલે પછી, છેલ્લી લીટી જો અંતરમ એટલે પછી, આત્મશ્રદ્ધા
आत्मविश्वास आत्मश्रद्धा बलेनो च खूब बलवान छे श्रेष्ठ धनुधर अभवत के छे आत्मबल आत्मबल पण के छे मोटामां मोटू श्रेष्ठ अने अने धनवान एकदम थई पड़े छे। એટલે મિત્રો આ પાઠની અંદર આપણને આત્મશ્રદ્ધાયા પ્રભાવ આપણામાં આત્મવિશ્વાસ આપણામાં આત્મશ્રદ્ધા હોવો જરૂરી છે। જેમ એને ધનવિદ્યા પાઠ ત્રણની અંદર ધનવિદ્યાને આ પાઠ વિદ્યાના પાઠ એને શીખવાતા એટલે એ પોતે ત્યાં ધનવિદ્યા શીખવા માટે ત્યાં આવ્યો અને દ્રોણાચાર્ય એની નજીક બોલાવ્યો અને કહે છે હે હે ગુરુદેવ મને પણ તમે ધનવિદ્યા થવા માટે રજા આપો ધનવિદ્યા મારે શીખવી છે અને મને કૃપા કરીને ધનવિદ્યા શીખવાડો સ્વીકારો। એ રીતે એને સ્વીકારી અને કૌરવ પાંડવે પોતાના શિષ્ય રૂપે એ કહે છે કે એમ શક્તિમાન નથી પણ તમારી સત્ય માટે એની એકદમ જે શ્રદ્ધા શિથિલતા ઢીલી થઈ જાય અને આચાર્યની એક મૂર્તિ જોઈ અને મૂર્તિની અંદર સરસ સવાર સાંજ બે ટાઈમ પ્રાર્થના કરી અને એને નમન કરે છે કેમ કે આત્મવિશ્વાસ એકદમ સ્થિર ઊભું કરે છે અને અને બે ટાઈમ સવાર સાંજ નમન કરીને પ્રાર્થના કરીને એને ધીમે ધીમે એ પોતાને એકદમ હોશિયાર અને કુશળતા થાય છે અને ગુરુદેવ દ્રોણાચાર્ય પાંડવને કૌરવ એને ત્યાં આવકારે છે અને એક કૂતરો સામે ઊભો રાખે છે કૂતરાને હાથમાં બાણ આપે છે અને સીધું બાણ કૂતરાના મોંમાં સીવી નાખે છે। આ માટે એને આત્મવિશ્વાસ શ્રદ્ધા એ રીતે આપણે પણ પાઠની અંદર એમ કહેવા માંગે છે આત્મવિદ્યા વિદ્યા લેવા માટે આત્મશ્રદ્ધા આપણામાં હોવું જોઈએ। એ રીતે પાઠ ત્રણની અંદર મિત્રો તમારું ગૃહ કાર્ય તમારું લેસન તમારે ઘરકામની નોટની અંદર જે પાછળ પાના નંબર 12માં શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ તમારે ત્રણ વાર લખવાના છે। કેટલી વાર? ત્રણ વાર ઘરકામની નોટમાં ત્રણ વાર લખી અને શબ્દાર્થ તમારે મોઢે કરવાના છે કેમ કે શબ્દાર્થ છે તો તમને ગુજરાતી આવડશે। એ રીતે આ પાઠ ત્રણની અંદર આપણે આત્મશ્રદ્ધા તેનું આપણે જે આસન થયું અસ્તુ।